नमस्कार विद्यार्थियों, तत्वज्ञान विषयना ऑनलाइन लेक्चर में तमारो स्वागत छे। विद्यार्थियों, अगाउना लेक्चरो में आपणे लोकोए तत्वज्ञाननी अंदर कुल टोटल त्रण पाठ करायवा। एमां जे मैं तमने त्रीजो पाठ करायो ने एमां विद्यार्थियों मनोयत्न 3.1 जे आपणे भण्या त्यां सुधीनुं ज बधुं पूछावानुं छे, એની સિવાયનું કંઈ પૂછાવાનું નથી। એટલે કે એ બધી વસ્તુ છે એ કોર્સમાંથી આપણે બાદ થઈ ગઈ છે, એટલે એના જે કંઈ દાખલાઓને એ બધું છે, આ બધા દાખલાઓ એકે આપણે કંઈ કરવાના નથી આ વર્ષ પૂરતા, એટલે આપણે હવે ભણાવતા નથી। તો હવે વિદ્યાર્થીઓ આપણે શરૂ કરીએ છીએ પાઠ 4, જેનું નામ છે નિરુપાધિક સંવિધાન। આમાંથી થિયરી આઈએમપી ઘણી બધી નીકળે છે, તો ધ્યાન રાખજો। નિરુપાધિક સંવિધાન કોને કહેવાય? તો કે નિગમનલક્ષી અનુમાન એના બે પ્રકાર છે। પૂછાઈ શકે નિગમનલક્ષી અનુમાનના કેટલા પ્રકાર? તો કે બે, અમધ્યમપદી અને મધ્યમપદી અનુમાન। નિરુપાધિક નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર છે, કયા કયા? તો કે મધ્યમપદી અને અમધ્યમપદી અનુમાન, યાદ રાખજો। તો વિદ્યાર્થીઓ કોષ્ટક જુઓ, નિગમનલક્ષીના હમણાં મેં તમને બે પ્રકાર કીધા, અમધ્યમપદી અને મધ્યમપદી। તો ભાઈ અમધ્યમપદીના બે પ્રકાર આવે, જેમાં મધ્યમપદ ન હોય ને એને અમધ્યમપદી કહેવાય। એના બે પ્રકાર આવે, વિરોધાશ્રિત અનુમાન ને સામ્યાર્થી અનુમાન। ઘણામાં તમે જુઓ ને તો વિરોધ હોય। આજે હું એમ કહું કે આજે રવિવાર છે તો આજે રજા છે, બરાબર ને? પછી એમ કહું આજે રજા છે તો આજે માટે આજે રવિવાર છે, તો એમ વિરોધ આવી જાય। અને સરખું સરખું દેખાય તો એને શું કહેવાય? સામ્યાર્થી અનુમાન। પણ મધ્યમપદ હોય એને મધ્યમપદી કહેવાય। મધ્યમપદીના વિદ્યાર્થીઓ ત્રણ પ્રકાર પડે છે, નિગમનલક્ષી, વૈકલ્પિક અને સોપાધિક। સોપાધિક સંવિધાનને HS આવ્યું હતું ને આપણે, વૈકલ્પિક સંવિધાનને DS કીધું હતું, અને નિરુપાધિક સંવિધાન જે આપણે આ પાઠમાં ભણવાનું છે। એટલે વિદ્યાર્થીઓ આ પાઠમાં બાકીના એકેય મુદ્દા આપણે કરવાના નથી, બરાબર? આ એક જ મુદ્દો આપણે ભણવાનો છે, એ છે નિરુપાધિક સંવિધાન। તો નિરુપાધિક સંવિધાન વિદ્યાર્થીઓ જો આપણે શીખવું હોય તો પહેલાં નિરુપાધિક વિધાન શીખવું પડે। ચાલો ભણીએ આપણે નિરુપાધિક વિધાન। મોસ્ટ આઈએમપી વ્યાખ્યા, નિરુપાધિક વિધાન કોને કહેવાય? તો કે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન, એટલે એને શું કહેવાય? નિરુપાધિક વિધાન। ફરી એકવાર વ્યાખ્યા જોઈ લ્યો, કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન, એટલે એને કેવું કહેવાય? નિરુપાધિક વિધાન। કશાકના એટલે કોઈ વસ્તુ વિશે, અને એના વિશે કશીક એટલે કોઈક માહિતી આપે। કેવી માહિતી આપે? તો કે બિનશરતી માહિતી આપે। દાખલા તરીકે જો એક ઉદાહરણ આપ્યું છે કે સર્વે બાળકો નિર્દોષ છે, અહીંયા કોના વિશે માહિતી આપી? બાળકો વિશે। કઈ માહિતી આપી? તો કે નિર્દોષ, અને બિનશરતી છે ને, બરાબર? તો વિદ્યાર્થીઓ નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય, અને ભાઈ ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને કયું પદ કહેવાય? વિધેય પદ કહેવાય। ફરી એકવાર કહું છું, નિરુપાધિક વિધાન એટલે શું? તો કે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન, એટલે નિરુપાધિક વિધાન, બરાબર? નિરુપાધિક વિધાન વિશે જે માહિતી આપવામાં આવી હોય, નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય ઉદ્દેશ્ય પદ છે, અને ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય કયું પદ છે? વિધેય પદ છે। આ જે દ્રષ્ટાંત આપ્યું છે ઉપરનું, સર્વે બાળકો નિર્દોષ છે, એમાં બાળકો કોણ થાય? ઉદ્દેશ્ય પદ થાય, અને નિર્દોષ શું થઈ જાય? વિધેય પદ। જેના વિશે માહિતી આપવામાં આવી, તો માહિતી કોના વિશે આપી? બાળકો વિશે। અને જેના ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી એને વિધેય પદ કહેવાય। તો બાળકો વિશે કઈ માહિતી આપી? તો કે નિર્દોષ। તો નિર્દોષ કયું થાય? વિધેય પદ થાય। હવે વિદ્યાર્થીઓ તમને ખબર છે કે પ્રત્યેક નિરુપાધિક વિધાનમાં બે પદ તો આવે જ, કયા કયા? ઉદ્દેશ્ય પદ ને વિધેય પદ, બરાબર? અને કેવું કથન છે? તો કે બિનશરતી। હવે આ કથન બે પ્રકારનું હોય ભાઈ, હકારાત્મક અને નકારાત્મક। જો હકારાત્મક હોય તો તમને ખબર છે આવે, અને નકારાત્મક હોય તો નથી આવે।
એટલે કે ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેનો સંબંધ છે દર્શાવે તો હકારાત્મક ને નથી દર્શાવે તો નકારાત્મક. તો ભાઈ આ શબ્દને શું કહેવાય છે? સંયોજક કહેવાય. યાદ રાખજો, હકારાત્મક કે નકારાત્મક ભાવાર્થ બતાવે એને સંયોજક કહેવાય, કારણ કે તેના દ્વારા વિધાનમાં ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેનો સંબંધ બતાવાય છે. તો હવે તમને ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ કે નિરૂપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા છે? તો કે નિરૂપાધિક વિધાનના બંધારણીય ઘટકો ત્રણ છે. કયા કયા? ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજકો. યાદ રહી જશે ને કયા કયા? ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજકો. તો વિદ્યાર્થીઓ આજે પેરેગ્રાફમાં આપણે નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા ભણ્યા, પછી ઉદ્દેશ્ય અને વિધેય પદની વ્યાખ્યા ભણ્યા, સંયોજકની વ્યાખ્યા ભણ્યા. એ ત્રણેય એના બંધારણીય ઘટકો છે. ઈ અને ઉપરનું જે કોષ્ટક મેં તમને કરાવ્યું એ આપણે આ પોઈન્ટની અંદર પાકું કરવાનું છે. અને એના જે કંઈ પ્રશ્નો છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે લોકોને લખવાના છે. હવે આપણે ભણીએ નિરૂપાધિક વિધાનના પ્રકારો. હવે હું લખું છું વિદ્યાર્થીઓ, નિરૂપાધિક વિધાન એના પ્રકારો. વિદ્યાર્થીઓ નિરૂપાધિક વિધાન છે ને એના પ્રકારો બે રીતે પડે. એક આવે ઈયતાની દ્રષ્ટિએ અને બીજો આવે ગુણની દ્રષ્ટિએ. બરાબર? એટલે યાદ રાખજો, નિરૂપાધિક વિધાનના પ્રકારો કેટલી રીતે પડે? તો કે બે રીતે, ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. હવે જો તમે ઈયતાની વાત કરો ને ભાઈ, તો ઈયતાની દ્રષ્ટિએ પાછા બે પ્રકાર પડે છે. એક આવે સર્વદેશી અને બીજું આવે એકદેશી. બરાબર? નિરૂપાધિક વિધાન કેવું છે? તો કે સર્વદેશી અને એકદેશી. અને ભાઈ ગુણની દ્રષ્ટિએ જુઓ તો ફરી પાછા બે પ્રકાર પડે છે. તો ગુણની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ જે છે એ પ્રકાર કયા છે? તો કે વિધિવાચક અને બીજો પ્રકાર છે નિષેધવાચક. વિધિવાચક ને નિષેધવાચક. જો ભાઈ સર્વ આવતું હોય ને, સર્વ આવે, દરેક આવે, તો એને સમજી જવાનું કે શું આવે? સર્વદેશી. બરાબર? પણ કેટલાક આવે ને તો સમજી જવાનું એકદેશી. છે આવે ને તો વિધિવાચક અને નથી આવે ને તો શું કહેવાય? નિષેધવાચક. બરાબર ને? હવે આના ઉપરથી વિદ્યાર્થીઓ કેમ ચાર પ્રકાર પડે સાંભળજો. નિરૂપાધિક વિધાનના ચાર પ્રકારો, સર્વદેશી, વિધિવાચક. ભેગું કરતો ને હું, સર્વદેશી, વિધિવાચક. તો એમ કહેવાય ભાઈ, સર્વદેશી એટલે સર્વ, પછી ઉદ્દેશ્ય પદ, પછી વિધેય પદ અને વિધિવાચક એટલે હકાર સંબંધ, એટલે શું આવે? છે. થઈ ગયું સર્વદેશી, વિધિવાચક. તો ભાઈ એમ એ પ્રકાર પડે ને એકદેશી, વિધિવાચક. તો શું લખાય? એકદેશી, વિધિવાચક. તો એમાં એમ આવે ને સર્વ અના એક એટલે કેટલાક ને, કેટલાક ઉ વી છે. તો વિદ્યાર્થીઓ એમ બને ને સર્વદેશી નિષેધવાચક, સર્વદેશી નિષેધવાચક. તો શું આવે ભાઈ? સર્વ ઉ વી નથી. બરાબર? અને એકદેશી નિષેધવાચક, એકદેશી નિષેધવાચક. તો શું લખાય? કેટલાક ઉ વી નથી. સર્વ છે તો એને બોલાય હા, અને કેટલાક છે તો એને બોલાય હ. સર્વ માટે હા અને કેટલાક માટે હ. સર્વ નથી તો ના, અને કેટલાક નથી તો શું આવે? ન. હા ના, હ ન. હા માટે એ નામનો પ્રત્યય વપરાય, ના માટે ઈ નામનો પ્રત્યય વપરાય, હ માટે આય વપરાય, અને ભાઈ ન માટે શું વપરાય? ઓ. એ ઈ આય ઓ. હા ના, હ ન. યાદ રહી જાય ને? હા ના, હ ન, એ ઈ આય ઓ. બરાબર ને વિદ્યાર્થીઓ? તો આમ તમે જુઓ છો તો આપણે નિરૂપાધિક વિધાનના શું જોયા? પ્રકારો જોયા. તો ફરીથી એને કોષ્ટકમાં આપણે સમજીએ. જુઓ, સર્વદેશી વિધિવાચક એટલે સર્વ અને હા એ અને સર્વ છે. સર્વદેશી નિષેધવાચક તો કે ના અને ઈ, કોઈ ઉવી નથી. એકદેશી વિધિવાચક એટલે હ, આય અને કેટલાક ઉવી છે. અને એકદેશી વિધિવાચક એટલે કે ન,
ओ કેટલાક ઉવી નથી તો વિદ્યાર્થીઓ આ કોષ્ટક ઉપરથી આપણને ઘણા પ્રશ્નો પૂછી શકાય તો આ કોષ્ટકે આપણે શું કરશું પાકું કરવાનું છે હવે આવે છે નિરૂપાધિક વિધાનમાં આવતી પદોની વ્યાપ્તિ બરાબર તો ચાલો વ્યાપ્તિ માટે વિદ્યાર્થીઓ કોષ્ટક હું તમને યાદ રાખવાની ટેકનિક શીખવાડું છું પહેલાં તો વ્યાપ્તિ કોને કહેવાય તો કે નિરૂપાધિક વિધાનમાં આવતું ઉદ્દેશ્ય પદ ને વિધેય પદ એના દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વે સભ્યોનો ઉલ્લેખ થતો હોય તો એ પદ વ્યાપ્ત કહેવાય અને કેટલાક સભ્યોનો ઉલ્લેખ થતો હોય તો એને શું કહેવાય ભાઈ અવ્યાપ્ત કહેવાય યાદ રાખજો ઉદ્દેશ્ય પદ ને વિધેય પદની આગળ સર્વને કેટલાક આવે છે કે નહીં સર્વનો ઉલ્લેખ થાય તો વ્યાપ્ત અને કેટલાકનો ઉલ્લેખ થાય તો શું છે અવ્યાપ્ત જુઓ હામાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય વિધેય પદ અવ્યાપ્ત હોય નામાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય ને વિધેય વ્યાપ્ત હોય હમાં ઉદ્દેશ્ય અવ્યાપ્ત વિધેય અવ્યાપ્ત નમાં ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધેય પદ કેવું છે ભાઈ વ્યાપ્ત છે તો વિદ્યાર્થીઓને કેમ યાદ રખાય ખબર હા ઉ એટલે હામાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે પછી ના બે નામાં બે અવ્યાપ્ત બે વ્યાપ્ત છે પછી હ શૂન્ય હા ઉ ના બે હ શૂન્ય એટલે હમાં એક વ્યાપ્ત નથી અને ન વી તો કે ન માં વિધેય પદ વ્યાપ્ત છે જો આ યાદ રાખવાની ટેકનિક થઈ ગઈ ને હા ઉ ના બે હ શૂન્ય ન વી બરાબર હા માં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત ના માં બે વ્યાપ્ત હ માં શૂન્ય એટલે એક વ્યાપ્ત નથી ને ન વી એટલે વિધેય પદ વ્યાપ્ત છે તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય 4.1 ટોપિક જે છે પ્રસ્તાવના નિરૂપાધિક વિધાન એના પ્રકારોએ પૂરું કર્યું વ્યાપ્તિ પૂરી કરી હવે આપણે એનું મનોયત્ન જોઈએ નિગમનલક્ષી અનુમાનના પ્રકારો જણાવો તો વિદ્યાર્થીઓ નિગમનલક્ષી અનુમાનના કેટલા પ્રકાર છે બરાબર બે પ્રકાર છે કયા કયા તો કે મધ્યમપદી અનુમાન અને અમધ્યમપદી અનુમાન અમધ્યમપદી અનુમાન બે પ્રકાર બરાબર નિરૂપાધિક સંવિધાન કેવા પ્રકારનું વિધાન છે તો કે નિરૂપાધિક સંવિધાન છે ને ભાઈ એ મધ્યમપદી અનુમાન છે કેવા પ્રકારનું છે તો કે મધ્યમપદી છે નિરૂપાધિક વિધાનના ઈયતાની દ્રષ્ટિએ પડતા પ્રકારના નામ આપો ઈયતાની દ્રષ્ટિએ વિધાન બે પડે સર્વદેશી અને એકદેશી નિરૂપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકાર તો વિદ્યાર્થીઓ ગુણની દ્રષ્ટિએ કયું હતું વિધિવાચક અને નિષેધવાચક ઓ વિધાનનું ગુજરાતી પ્રતીક ઓ વિધાન ઉપરનું કોષ્ટક યાદ કરો ચોર્યો ઓ વિધાનનું ગુજરાતી પ્રતીક કયું છે ભાઈ ઓ વિધાનનું ગુજરાતી પ્રતીક ન અને ના વિધાનનું અંગ્રેજી પ્રતીક ના વિધાનનું અંગ્રેજી પ્રતીક કયું હતું ઈ હ વિધાનનું રૂપ લખો ભાઈ આ કોષ્ટક છે ને એમાં આને રૂપ કહેવાય હ વિધાનનું રૂપ આર્યું કેટલાક ઉવી છે કેટલાક ઉવી છે સર્વ ઉવી છે એ કયા પ્રકારનું છે તો સર્વ છે સર્વ એટલે સર્વદેશી ને છે એટલે વિધિવાચક સર્વદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાનમાં માન્ય રૂપમાં રજૂઆત કરવા માટે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ માટે વપરાતા પ્રતીકો કયા કયા છે કોના માટે વપરાય છે વિદ્યાર્થીઓ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ માટે તો કે ઉદ્દેશ્ય પદ માટે વિદ્યાર્થીઓ ઉ વપરાય અને વિધેય પદ માટે હું વપરાય વી વપરાય કેવા પ્રકારનું નિરૂપાધિક વિધાનમાં બંને પદ વ્યાપ્ત હોય તો ભાઈ ઉપર જોઈ લ્યો બે વ્યાપ્ત હોય એવું ના પ્રકારનું કેવા પ્રકારનું ના એને ઈ કહેવાય ને ઈ વિધાનનું વિધેય પદ ઈ વિધાન આર્યું એનું વિધેય પદ કેવું હોય વ્યાપ્ત હોય અને ઉદ્દેશ આઈ વિધાનનું ઉદ્દેશ્ય પદ આઈ વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવું હોય અવ્યાપ્ત હોય બરાબર તો વિદ્યાર્થીઓ આપણે મનોયત્ન 4.1 પહેલો પ્રશ્ન આખો પૂરો કર્યો બરાબર હવે જોઈએ બીજો પ્રશ્ન નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા આપો મેં લખાવી હતી ને ટીક કરાવી જ કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે કયું વિધાન નિરૂપાધિક વિધાન નિરૂપાધિક વિધાનમાં વિધેય પદની વ્યાખ્યા આપો કઈ વિધેય પદની વ્યાખ્યા યાદ છે ને જે નિરૂપાધિક વિધાન એમાં જેના વિશે વાત કરવામાં આવી હોય તેને શું કહેવાય ઉદ્દેશ્ય પદ અને ઉદ્દેશ્ય પદ વિશે જે વાત કરવામાં આવી હોય તેને કયું કહેવાય વિધેય પદ સર્વ બાળકો નિર્દોષ છે તો નિર્દોષ શું છે વિધેય પદ છે સંયોજક કોને કહેવાય ભાઈ
तो के निरुपाधिक विधान में उद्देश्य पद अने विधेय पद एने जे हकारात्मक के नकारात्मक संबंधी जोड़े छे ने शू कहेवाय छे संयोजको। निरुपाधिक विधानना बंधारणीय घटकों केटला छे कया कया तो के निरुपाधिक विधानना बंधारणीय घटकों त्रण छे उद्देश्य पद विधेय पद अने संयोजको। ईयता कारको शेनो निर्देश करे छे तो के ईयता कारको विद्यार्थीओ कया छे जुओ विधान सर्वदेशी छे के एक देशी बराबर ए बतावे छे एटले ईयता कारको शेनो निर्देश करे छे तो के विधान सर्वदेशी छे के एक देशी एनो निर्णय करे छे। निरुपाधिक विधानना प्रकारो अने एना माटे एना गुजराती प्रतीको तो विद्यार्थीओ निरुपाधिक विधानना चार प्रकार अने एना गुजराती प्रतीको हा ना ह अने न। व्याप्त पद कोने कहेवाय तो के उद्देश्य पद अने विधेय पद एमां सर्वे सभ्यो वच्चेनो संबंध दर्शावे तो व्याप अने सर्व सभ्यो वच्चेनो संबंध न दर्शावे तो शुं कहेवाय अव्याप्त। आपणे बे व्याख्या अहींया टीक करावीने समजावी छे। निरुपाधिक विधानना पदोनी व्याप्તિ અંગેનું કોષ્ટક તો વિદ્યાર્થીઓ વ્યાપ્તિ અંગે મેં તમને આ કોષ્ટક અને એની શોર્ટકટ આપી તો મનોયત્ન 4.1 સુધીનું કામ આપણે પૂરું કરીએ છીએ વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।